ગુજરાતની 15મી વિધાનસભાનું 5મું સત્ર ચાલી રહ્યું છે. પહેલા દિવસથી જ કોંગ્રેસે હંગામો કર્યો હતો કે જનતાના સવાલ આ સત્રમાં પૂછવા દેવામાં આવ્યા નથી. ત્યારે અત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાના અહેવાલ મળી રહ્યા છે. વિગતે વાત કરીએ, કોણે મૂક્યો પ્રસ્તાવ, શા માટે મૂક્યો પ્રસ્તાવ અને શા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાનું 5મું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં હંગામો ખડો થશે તે પ્રકારની શક્યતાઓ અગાઉથી સેવાઈ રહી હતી, કારણ કે અનેક પ્રશ્નો હતા. પરંતુ આ સત્ર આવ્યું માત્ર 3 દિવસનું, તારીખ 21-23 સુધીનું આ સત્ર છે, જેને આપણે 15મી વિધાનસભાના 5મા સત્ર તરીકે ઓળખીએ છીએ. આ સત્રમાં કોંગ્રેસ દ્વારા અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા જે જનતાના હતા, પરંતુ આ સવાલો પૂછવા દેવામાં નથી આવતા એ આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ ગઈકાલે વિધાનસભામાં હંગામો કરતા બહાર આવ્યા હતા અને ત્યાં તેમણે આ સમગ્ર મામલે પોતાના સવાલો મીડિયાની સમક્ષ મૂક્યા હતા અને કહ્યું હતું કે આ સરકાર 161 બેઠકો સાથે બેઠેલી સરકાર છે, છતાં સવાલોથી ડરે છે, કારણ કે આ જનતાના સવાલ છે. ત્યારે આજે સત્રનો બીજો દિવસ છે. બીજા દિવસે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા અનેક વખત સદનમાં હંગામો કરવામાં આવ્યો, કારણ કે તેમનું કહેવું હતું કે અમારા સવાલો પૂછવા નથી દેવામાં આવતા, અમારા સવાલોને દાખલ કરવા માટેની પ્રક્રિયામાં પણ અમે જ્યારે દાખલ કરવામાં સફળ થઈએ તો જવાબો આપવામાં નથી આવતા અને આ કારણે તેઓ વિધાનસભાના ગૃહને રીતસર માથે લઈ રહ્યા હતા. અને બાદમાં ઋષિકેશ પટેલ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને તેને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેકો આપ્યો અને બાદમાં આ પ્રસ્તાવને નિયમ 52 પ્રમાણે અધ્યક્ષ દ્વારા તમામ સભ્યોની સમક્ષ મૂકવામાં આવ્યો અને આખરે નિર્ણય થયો કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આજના દિવસ પૂરતા. લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજ નું ગળું દબાવવાનું કામ, લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે. જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં નકલી કચેરીઓ તો પકડાય પણ નકલી એનેના ઓર્ડરો થયા અને લગભગ 3,000 કરોડ ની જમીનોનું કૌભાંડ છે એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે, અધ્યક્ષની ઓફિસમાંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ. સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે, મંત્રી કે અમે આનો જવાબ નહીં આપીએ. ડ્રગ્સનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદને મિલીભગતથી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ન થાય, પ્રજાની જે તકલીફ દર્દ પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે, કાઢી નાખવામાં આવે છે. એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું 3 દિવસનું સત્ર બોલાવે છે. અમે માંગણી કરી હતી 10 દિવસનું સત્ર બોલાવો, પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજાલક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા. ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા, કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે. કાલે વિધાનસભાના ગૃહનો આખરી દિવસ છે. જનતાના અનેક સવાલોની વચ્ચે અત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ગૃહમાંથી. જોઈએ હવે શું થાય છે આ સત્રમાં વિધાનસભા ગૃહમાં. આપણને લાગતું હોય છે કે જનતાના સવાલો પેદા થતા હશે અને ત્યાંથી જવાબો મળતા હશે, પરંતુ કોંગ્રેસનું કહેવું છે 161 બેઠક સાથેની આ સરકાર
જનતાના સવાલ પૂછવા દેતી નથી અને હવે જ્યારે હંગામો કરીએ છીએ તો સસ્પેન્ડ કરે છે. જોઈએ શું થાય છે આ સમગ્ર મામલે. દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા